કરી પાટણની પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ફોર્મ ભર્યું છે. ઉમેદવારે કલેક્ટર સમક્ષ આ ફોર્મ ભર્યું છે. પાટણમાંથી લોકસભાના ઉમેદવાર છે ભાજપ તરફથી, ત્યારે તેમણે ફોર્મ ભર્યું છે. ભરતસિંહ ડાભી, આપને જણાવી દઈએ, પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર છે તેમની સામે. ભરતસિંહ ડાભી ભાજપમાંથી ઉમેદવાર છે, ત્યારે તેમણે આજે ફોર્મ ભર્યું છે. તેમની સાથે નીતિન પટેલ પણ હાજર રહ્યા, જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, ભરતસિંહ ડાભીએ જયારે ફોર્મ ભર્યું હતું તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પાટણ બેઠક પરથી તેમણે આજે ફોર્મ ભર્યું છે. પાટણ લોકસભા મતવિસ્તારની અંદર ભાજપ દ્વારા ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવે છે, ત્યારે એમને જ પૂછી છું કે આજે જે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, કેટલો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક નગરી પાટણના નામથી લોકસભાના ઉમેદવાર તરીકે મને ઉતાર્યો છે અને આજે હું સવારે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી, અનેકવિધ દર્શન કરી અને મેં મારા પ્રચારની શરૂઆત કરવાનો છું. આજે હું ફોર્મ ભરવાનો છું. છેલ્લા 4 દિવસથી હું વિસ્તારમાં ફરી રહ્યો છું. લોકોનો કાર્યકરોનો એટલો જુવાળ છે કે હું જંગી બહુમતીથી જીતીશ. જે રીતે કહી શકાય કે પ્રચારની અંદર કયા કયા મુદ્દા અગ્રેસર રહેશે? પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અને દેશમાં સલામતી સાથે વિકાસ આપ્યો છે. પાણીના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય, વિકાસની વાત કરું તો રસ્તાની એક લાઈન હતી ત્યાં 2 લાઈન કરી, 2 લાઈન હતી ત્યાં 4 લાઈન કરી, 4 લાઈન હતી ત્યાં 6 લાઈન કરી અને વિકાસ કર્યો છે. અને સામાજિક આંદોલન પણ ભારતીય જનતા પાર્ટીએ બેટી બચાવો બેટી પઢાઓ એ પણ આંદોલન કરીને સમાજમાં સેક્સ રેશિયો જળવાય એ કાર્ય કર્યું છે. જે રીતે કહી શકાય કે અછત જેવી પરિસ્થિતિ છે, પાણીની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે, એને કઈ રીતે નિવારશો? પાણીની સમસ્યા ગઈ સાલ વરસાદ નહીં કરવા આવવાના કારણે થોડીક સમસ્યા રહી, પરંતુ રાજ્ય સરકારે નર્મદાનું પાણી, ધરોઈ ડેમનું પાણી 654 ગામડાને પૂરું પાડતી ધરોઈ ડેમની યોજનામાંથી પાણી પૂરું પાડ્યું. અને રોજગારીની વાત કરું તો આખા રાજ્યમાં 5,000થી ઉપર વસ્તીવાળા ગામડાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્ર કરી અને એમાં વિદ્યાર્થીઓને કૌશલ્ય શિક્ષણ, નાના નાના ધંધા કરી શકે એવી રોજગારી ઊભી કરીશ. જે રીતે કહી શકાય કે ચૂંટણી પ્રચારના આથી પડઘમ શરૂ થઈ જવા પામે છે, જેને લઈને આજે ખાસ કરીને ચૂંટણી પ્રચારની અંદર રોજગારી તેમજ પાણીની મુખ્ય સમસ્યાઓ તેને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.